અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ત્રણ દિવસ માટે સીટ બેલ્ટ પહેરવા અંગે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજિયાત સીટ બેલ્ટ પહેરવાની જાગૃતિ આવે તે માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી ટ્રાફિક જેસીબી આપી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મૃત્યુ નિપજતા શહેર પોલીસે આ બીડું ઝડપ્યું હતું સમાચાર વાત કરીએ તો અમદાવાદ ઉદયપુર નેશનલ કામ ચાલી રહ્યું છે આ બાબતે દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ઓથોરિટીના અધિકારીઓ દિલ્હીથી સાબરકાંઠા ખાતે દોડી આવ્યા હતા અને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણ કામગીરી થઈ રહી છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે અને સાથે હલકી ગુણવત્તાનું કામ કરતા હોવાને લઈને સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે જેને લઈને સ્થાનિકોને સ્થાનિક આગેવાન દ્વારા સાંસદ સભ્યને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે દિવાળી સુધીમાં હાઈવેનું કામ પૂરું કરવાની વાત કરી છે આજે જ્યારે આમ તો કાર્યક્રમે મંત્રીશ્રીને એક પત્રથી જણાવ્યું હતું કે અમારો રસ્તો બિલકુલ હલકા ક્વોલિટીનો બની રહ્યો છે અથવા તો હલકો ક્વોલિટી એટલે જે ડ્રાઈવર જેને આપે છે તેઓ વરસાદના લીધે તકલીફ થઈ છે અને એને જલ્દી શરૂ થાય એના પ્રયત્નો કરવાની વાત કરી હતી અને એને સ્થળ નિરીક્ષણ કરી અને યોગ્ય થાય એ માટે પ્રયત્નો કર્યા હતા ત્યારે દિલ્હીથી અને અમદાવાદથી ગુજરાતથી બધા જ અધિકારીઓ આવી એમને સ્થળ નિરીક્ષણ કર્યું છે અને સ્થળ નિરીક્ષણ કરીને એવું આશ્વાસન આપ્યું છે કે આ રોડ જલ્દીમાં જલ્દી સારો થઈ જશે દિવાળી પહેલાં તો સરસ થઈ જશે પણ અત્યારે હાલ આજુબાજુ જે બ્રિજ બન્યા છે એની બાજુમાં જે રસ્તાઓ નથી એના માટે જલ્દી ત્રણ ચાર દિવસમાં કામ શરૂ કરી અને ઝડપી પૂરું થાય અને લોકોને હાલાકી ના પડે એની ચિંતા કરી છે સ્વાભાવિક રીતે આજે અમે સતત કામ કરી અને સરકાર પણ એના માટે કટિબદ્ધ છે ટૂંક સમયમાં સારું થઈ જશે એવી મને પણ આશા છે અને આશ્વાસન પણ આપ્યું છે અધિકારીઓએ કે અમે જલ્દી જેટલું થશે એટલું ઝડપી બનાવી અને આનો દિવાળી પહેલો સારો રસ્તો થઈ શકે એવી કોશિશ કરવાના છે